અને હવે જુઓ વન નેશન વન ઇલેક્શન ના ટોપ 9 ન્યૂઝ. એક રાષ્ટ્ર એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી. હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલને લઈને આવશે તેવી માહિતી પણ સામે આવી રહી છે. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ વન નેશન વન ઇલેક્શનની હિમાયત કરી હતી. કહ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે દેશે આગળ આવવું પડશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે, જ્યારે બીજા તબક્કામાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. 15 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો હતો. તો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકશાહી મજબૂત થશે. કેબિનેટે કોવિંદ કમિટીની ભલામણો મંજૂર કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીથી ભાગીદારી વધશે. બીજી તરફ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે પીએમના નેતૃત્વમાં ભારત પરિવર્તનકારી સુધારાઓનું સાક્ષી બની રહ્યું છે. ભારત ઐતિહાસિક ચૂંટણી સુધારણા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. વન નેશન વન ઇલેક્શનને મોદી સરકારની સહયોગી પાર્ટી જેડીયુએ સમર્થન આપ્યું છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે ભારતની આ બદલાતી તસવીર વધુ સારી બનશે. ચૂંટણી ખર્ચના વિશાળ કદને ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં આવશે. મતદાન મથકો પર મોટી સંખ્યામાં લોકોની કતારો જોવા મળશે. આ નિર્ણયથી હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વધુ સારી રીતે યોજવાનો માર્ગ મોકળો થયો છે. બસપા સુપ્રીમો માયાવતીએ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો છે. માયાવતીએ વન નેશન વન ઇલેક્શન પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું સરકારનો નિર્ણય સારો, પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનતાના હિતમાં હોવો જોઈએ. અખિલેશ યાદવની પાર્ટીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. તો મોદી સરકારના નિર્ણય પર દેશનું રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વ્યવહારુ નથી અને ટકાઉ નથી. ચૂંટણી આવે ત્યારે તેઓ આ બધી વાતો કરે છે, પરંતુ દેશની જનતા પણ તેને સ્વીકારવાની નથી. ભાજપ ચૂંટણી દરમિયાન આ દ્વારા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, તેવો આક્ષેપ પણ કર્યો. તો AIMIM ચીફ અસદુદ્દીન ઓવેસીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મેં વન નેશન વન ઇલેક્શનનો સતત વિરોધ કર્યો છે. આ સંઘવાદનો નાશ કરે છે અને લોકશાહી સાથે સમાધાન કરે છે, જે બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. તેમણે કહ્યું કે બહુવિધ ચૂંટણીઓ પીએમ મોદી અને અમિત શાહ સિવાય કોઈ માટે સમસ્યા નથી, માત્ર એટલા માટે કે તેમને મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પ્રચાર કરવાની સખત જરૂર છે. આરજેડીના નેતા મનોજકુમાર ઝાએ કહ્યું કે આ દેશમાં વન નેશન વન ઇલેક્શન હતી. મોદીજી કોઈ દુર્લભ હીરા લાવી રહ્યા નથી. તેને 1962 પછી કેમ હટાવી દેવામાં આવ્યો? કારણ કે એક જ પાર્ટીનું વર્ચસ્વ ખતમ થવાનું શરૂ થયું હતું. આજે દેશને રોજગારની જરૂર છે, તેવો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું આ બીજેપી અને મોદીજીનું બીજું નિવેદન છે. ચાર રાજ્યો જ્યાં એક સાથે ચૂંટણી યોજાવાની હતી તે થઈ શકી નથી અને તેઓ વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. પહેલા મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની ચૂંટણી એક સાથે યોજવી જોઈએ. વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે તો કોઈ પણ રાજ્યમાં ચૂંટણીને એક વર્ષ બાકી હોય તો શું રાષ્ટ્રપતિ ત્યાં પોતાની ઈચ્છા અને શાસન લાદશે? આ માત્ર નિવેદન સાબિત થશે.